નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આગામી દિવસોમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે તમામ તૈયારીઓ પૂરજોશમાં શરૂ. ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલું જૂના ડીસા ગામ આમ તો આ ગામ એક શિક્ષિત અને ઉત્સાહી યુવાનોથી ભરપૂર છે, પરંતુ આ ગામની અંદર એક કોલેજનો અભાવ હતો, એ પણ ડીસાના ધારાસભ્ય દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના રાજુ મથક ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં વર્ષોથી કોલેજનો અભાવ હોવાના કારણે જૂની માંગ હતી કે આજુબાજુના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ડીસા છોડીને અન્ય અભ્યાસ કરવા માટે દૂર દૂર જવું પડતું હતું. ત્યારે ગ્રામજનોએ ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પડતા તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રજૂઆત કરતા આખરે ડીસાના ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરીને આખરે ડીસા તાલુકાના જૂના ડીસા ગ્રામ પંચાયતમાં જમીનની માંગણી કરી. ત્યારે ગ્રામ પંચાયતે આશરે 40 વીઘાથી વધુ શ્રી સરકાર જમીન ફાળવીએ અહીં કરોડોના ખર્ચે નવીન આર્ટ્સ બીએ બીકોમ જેવી કોલેજની મંજૂરી મળી છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી આ નવીન આપનાર કોલેજનું ખાતમુહૂર્ત કરશે, ત્યારે જેના ભાગરૂપે આજે ગ્રામ પંચાયતના ઉત્સાહી સરપંચ બબાભાઈ ખટાના, અમૃતભાઈ જગામલભાઈ પુનડિયા, દિનેશભાઈ દરજી, જીવનભાઈ સાતરાલ્ય, પિયુભાઈ પુનડિયાની આગેવાનીમાં નવીન રોડ તેમજ રસ્તા તેમજ સાફસફાઈ તથા ગેટ સહિતનું હાલ કામકાજ પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવ્યું છે. વર્ષો જૂની માંગણી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવતા લોકો દ્વારા ડીસાના ધારાસભ્ય શશિકાંત પડ્યા તેમજ જૂના ડીસા સરપંચનો આભાર માની રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રીના આગમનને લઈ હાલ જૂના ડીસા ગ્રામજનો ખુશીની લહેરથી ઝૂમી ઉઠ્યા છે. રાજુ સિંહ પુનડિયા, જેડએસ ટીવી, ડીસા. જૂના ડીસા ગામની અંદર આપણે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ એવા વિજયભાઈ રૂપાણી સાહેબ અહીંયા વધારી રહ્યા છે ટૂંક સમયમાં, અને સમસ્ત જૈન સમાજ, રજની કાકા, નરેન્દ્ર કાકા, સમસ્ત ટ્રસ્ટીઓ આ ગામની અંદર સહયોગ કરી રહ્યા છે. એમના દ્વારા આયોજન થઈ રહ્યું છે, કારણ કે આપણા બાળકો જે બહાર ભણવા જતા હતા એના માટે આર્ટ્સ ને કોમર્સ અહીંયા કોલેજ શરૂ કરવાની છે, એ બદલ સાહેબ મુહૂર્ત કરવા માટે આવવાના છે. અને સમસ્ત PWના અધિકારી, સમસ્ત ગ્રામજનો અને ડીસાના MLA સાહેબ શ્રી, સમસ્ત અને જૂના ડીસા ગ્રામ પંચાયત ખૂબ સહકાર આપી રહી છે, એ બદલ સર્વનો આભાર માનું છું.